रेसिपी में तमारु स्वागत छे। तो फ्रेंड्स आज आपणे पुलाव बनावीशुं, तो एना माटे मैं वेजिटेबल पुलाव बनावानो छे आपणे। तो एनी माटे मैं बधा वेजिटेबल लई लीधा छे। तो एमां छे केळुं लीधुं छे, काचुं केळुं। त्यारबाद मैं एमां लीधुं छे शक्करियुं, पछी कापेल टामेटा लीधा छे, पछी एमां टिंडोरा लीधा छे, तमे जोई शको छो। त्यारबाद एमां बटाका लीधा छे, पछी एमां लीधा छे काकड़ी, पछी रींगण लीधा छे। तो आने मिक्स कट करी लीधा छे। त्यारबाद आपणे एमां चोखा लई लेशुं, तो तमे कोई पण चोखा लई लो तो चालशे। त्यारबाद आपणे एमां लेवानुं छे मरचું, तो પીસેલું વાટેલું મરચું લીધું છે, જે આખા મરચા આવે છે એને મેં લસણની અંદર પીસી લીધા છે લસણ જોડે। ત્યારબાદ આપણે એમાં થોડા લીલા મરચા લઈ લઈશું, પછી થોડું લસણ લઈ લઈશું, લસણની બે કળી, અને આપણે શિંગદાણા લેવાના છે। તો શિંગદાણાને હું મિક્સ કરી લઉં છું ચોખાની અંદર, પછી એમાં આપણે મસાલા જે રેગ્યુલર યુઝ કરીએ છીએ એ લેવાના છે। તો ચલો બનાવીએ આપણે। તો ફ્રેન્ડ્સ એના માટે મેં એક વાસણ લઈ લીધું છે, તો એક તપેલી લઈ લીધી છે। તો સૌથી પહેલાં આપણે એમાં તેલ એડ કરીશું, તો એ આપણે 3 ચમચી જેટલું તેલ લેવાનું છે। તો તેલ આપણું ગરમ થઈ જાય પછી આપણે એમાં લસણ એડ કરીશું। તો ફ્રેન્ડ્સ આપણું તેલ ગરમ છે, તો હું એમાં લસણની કળી એડ કરું છું। ત્યારબાદ આપણે એમાં રાઈ જીરું એડ કરવાનું છે, પછી એમાં લીલા મરચા કાપેલા, તો આપણા મરચાને એ ચડી જાય। તો ત્યારબાદ હવે આપણે એમાં એડ કરવાનું છે જે આપણે લસણ ને મરચું પીસેલું છે એ એડ કરીશું। તો આને થોડું ચડવા દઈશું સરસ રીતે। ત્યારબાદ આપણે મસાલા એડ કરી દઈશું, તો સૌથી પહેલાં હું 1/2 ટેબલ સ્પૂન જેટલી હળદર એડ કરું છું, પછી એમાં આપણે ધણા પાવડર એડ કરીશું 1 ચમચી 1 ટેબલ સ્પૂન જેટલી, પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે આપણે। ત્યારબાદ આપણે એમાં 1/2 ટેબલ સ્પૂન જેટલું ગરમ મસાલો એડ કરી દઈશું। હવે આને આપણે મિક્સ કરી લઈશું સરસ રીતે। તો આને થોડી વાર ચડવા દેવાનું છે આપણે, તો એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આપણે। તો હવે આની અંદર આપણે બધા જે આપણે શાકભાજી લીધા છે વેજીટેબલ્સ એ એડ કરીશું। તો હું એની અંદર બટાકા એડ કરું છું, પછી એની અંદર આપણે કાપેલા ટામેટા એડ કરીશું, ત્યારબાદ આપણે એમાં ટિંડોરા એડ કરીશું, પછી કાકડી, ત્યારબાદ આપણે રીંગણ એડ કરીશું, પછી આપણે એમાં કેળા એડ કરી દઈશું કાચા કેળા, ત્યારબાદ આપણે એમાં શક્કરિયા એડ કરીશું કાપેલા, તો હવે આને આપણે મિક્સ કરી લઈશું સારી રીતે। ફ્રેન્ડ્સ આને આપણે થોડી વાર ચડવા દઈશું, હવે મેં સરસ રીતે મિક્સ કરી લીધું છે। ત્યારબાદ આપણે એમાં ચોખા એડ કરીશું, તો ફ્રેન્ડ્સ સરસ રીતે ચડી ગયું છે। તો હું એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલા તલ એડ કરું છું, તો હવે આને આપણે મિક્સ કરી લઈશું અને આપણે એમાં ચોખા એડ કરવાના છે। તો હું ચોખા એડ કરી દઈશ શિંગદાણાને ચોખા, તો હવે આને આપણે ફરી મિક્સ કરી લેવાનું છે।
फ्रेंड्स हवे आपणे आने थोड़ी वार रेवा देशों। मैं सरस रीते मिक्स करी लीधु छे, तो आपणे आने 2-3 मिनिट माटे आ रीते रेवा देशों। पछी आपणे एमां पाणी एड करवानुं छे। तो फ्रेंड्स हवे आपणे एमां पाणी एड करी देशों। फ्रेंड्स एने मिक्स करी लेवानुं छे सरस रीते आपणे, અને આ રીતે માપી લેવાનું છે કે પાણી કમ્પ્લીટ છે કે નહીં। તો હવે આપણે આને ચડવા દઈશું સારી રીતે, તો એના માટે આપણે ઢાંકણ વડે ઢાંકી દેવાનું છે। તો ફ્રેન્ડ્સ આપણો વેજીટેબલ્સ પુલાવ તૈયાર છે, તો હવે આપણે આને ઉતારી લઈશું। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણો વેજીટેબલ પુલાવ તૈયાર છે। પુલાવ તો કઈ રીતનો બન્યો છે તમે જોઈ શકો છો। તો તમને મારો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરો અને કોમેન્ટ કરો।